બોડેલી લાઈવમાં આપનું સ્વાગત છે. નસવાડી તાલુકામાં શિક્ષકોની ઘટ, શાળાના જર્જરિત ઓરડા અને ટ્રાન્સપોર્ટેશનની સુવિધા ચાલુ કરવા જય આદિવાસી મહાસંઘ દ્વારા નસવાડી મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. સરકાર સુધી અવાજ પહોંચે તેને લઈને આદિવાસી રીતરિવાજ મુજબ ઢોલ નગારા સાથે આવેદનપત્ર આપવા અહીંથી વિશાળ માત્રામાં મોટી સંખ્યામાં આદિવાસીઓ પહોંચ્યા હતા. નસવાડી તાલુકામાં 1680 જેટલા બાળકો ટ્રાન્સપોર્ટેશન યોજનાનો લાભ લેતા હતા. આદિવાસી વિદ્યાર્થીઓના ઘરે મૂકવા અને શાળાએ લઈ જવા માટે અગાઉ સરકાર દ્વારા 28 જેટલા વાહનો કાર્યરત હતા. વાહનો આ બંધ કરી દેવામાં આવ્યા છે. બાળકોને મુશ્કેલી અને એ મુશ્કેલીની વચ્ચે પગપાળા સ્કૂલે જવા માટે મજબૂર બની રહ્યા છે. શિક્ષણની ભૂખથી વંચિત છે. સરકારે વાહનો ટેક્સી પાસિંગ માંગતા વાહન ચલાવવાના બંધ કરી દીધા છે, જેને લીધે વિદ્યાર્થીઓને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે. હાલમાં વરસાદની ઋતુ હોવાથી રોડ પર બનાવવામાં આવેલ નાળા પર પણ પાણી આવી જાય છે. વિદ્યાર્થીઓ આવા સમય સંજોગોમાં કઈ રીતે શિક્ષણ લેવા માટે આવા નાળા ક્રોસ કરીને જાય એ પણ સવાલ છે. 3 કિલોમીટર જેટલા અંતરથી બાળકો હાલમાં ચાલતા સ્કૂલે આવે છે. જર્જરિત શાળાના ઓરડાઓ ન બનાવવામાં આવે તેવી પણ માંગણી કરવામાં આવી રહી છે. આદિવાસી બાળકો જીવના જોખમે અભ્યાસ કરી રહ્યા છે આવી સ્કૂલોની અંદર આવા ઓરડામાં બેસીને. સરકાર આવા બાબતે વહેલી તકે તમામ મુદ્દે જેની રજૂઆત કરવામાં આવી છે આવેદનપત્રમાં એનું નિરાકરણ કરવામાં આવે એવી આદિવાસી મહાસંઘ દ્વારા રજૂઆત કરવામાં આવી. જોહાર જય આદિવાસી. આજરોજ નસવાડી તાલુકા સેવા સદનમાં મામલતદાર સાહેબશ્રીને અમે સમાજ આદિવાસી એકતા મહાસંઘ દ્વારા એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે. એમાં અમારો ફર્સ્ટ ઉલ્લેખ છે કે અમારા જે વિદ્યાર્થીઓ છે, જે 1660 જેટલા વિદ્યાર્થીઓએ અત્યારે જે ટ્રાન્સપોર્ટેશનની સુવિધાના લીધે જે પગપાળા જાય છે, જે 5-5, 3-3 કિલોમીટર સુધી જે ચાલતા જાય છે, એમાં અમારા આદિવાસી બાળકોને ભણવાનો ઉત્સાહ છે, જાગૃતતા છે. જ્યારે અમારા બાળકોને નદી નારા ઓળંગીને જવું પડે છે, તો આવા સમયની અંદર જે ટ્રાન્સપોર્ટની સુવિધા જે સરકારશ્રીએ એક પ્રશ્ન નાનકડો કીધો છે કે જે ટેક્સી પાર્કિંગ મૂકો, તો એની જગ્યાએ જે છોટાઉદેપુર જિલ્લામાં સમગ્ર સરકારી કર્મચારીઓએ બિન ટેક્સી પાર્કિંગની ગાડીમાં સર્વિસ કરે છે, જ્યારે અમારા વિદ્યાર્થીઓ કેમ ટેક્સી પાર્કિંગની અંદર? આ એક અમારો નાનકડો પ્રશ્ન છે અને આ પ્રશ્ન સરકારશ્રીએ નાના મોટા હલ કરી અને ફરીથી જે રીતે સુવિધા ચાલતી હતી એ રીતે સુવિધા ચાલુ કરે એવી અમારી સરકારશ્રીને માંગ છે. જોહાર જય આદિવાસી. આજરોજ છોટાઉદેપુર જિલ્લાની નસવાડી તાલુકાની સેવા સદન કચેરીમાં અમે માનનીય રાજ્યપાલ શ્રી અને માનનીય મુખ્યમંત્રીશ્રીને અમે તમામ નસવાડી તાલુકાના સામાજિક કાર્યકરો અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા છે. અમારા નસવાડી તાલુકામાં શિક્ષકોની ઘટ છે અને શાળાના ઓરડાઓ પણ જર્જરિત હાલતમાં છે, તેથી અમારા નસવાડી તાલુકામાં કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે અને અમારી શાળાના ઓરડા જર્જરિત હાલતમાં છે તો એને ફરીવાર બનાવવામાં આવે અને ટૂંક સમયમાં અમારી માંગ સ્વીકારવામાં નહીં આવે તો અમે સમગ્ર નસવાડી તાલુકાના આગેવાનો અને સામાજિક કાર્યકરો ભેગા થઈને અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું. અને અત્યારની કન્ડિશનમાં હાલની ઘણી એવી શાળાઓ છે કે ત્યાં 1-5 ધોરણના વિદ્યાર્થીને ભણાવવામાં આવે છે અને 12-5ના સમયમાં 6-8 ધોરણના વિદ્યાર્થીઓને ભણાવવામાં આવે છે. જો આવું વારંવાર ચાલતું રહેશે, ટૂંક સમયમાં અમારી માંગ પૂરી કરવામાં નહીં આવે તો અમે સમગ્ર વાલીઓ ભેગા થઈને અમે અમારા વિદ્યાર્થીઓને શાળામાં મોકલવાના નથી. અને અમારા વિદ્યાર્થીઓ પણ અમને કહે છે કે અમારી શાળાઓ જર્જરિત હાલતમાં છે, તો તેથી અમારી પર અકસ્માતી ઘટના બનવાની પણ સંભાવના છે, તો તેથી અમે જો અમારી આ માંગ સ્વીકારવામાં નહીં આવે, શાળાઓ નહીં બનાવવામાં આવે, તો અમે વિદ્યાર્થીઓ શાળાએ જવાના નથી એવું વાલીઓને અનેક વાર રજૂઆત કરી છે. તેથી અમે સમગ્ર વાલીઓ ભેગા થઈને અમે અમારા વિદ્યાર્થીઓને શાળામાં મોકલવાના નથી અને જો આવનાર સમયમાં અમારી માંગ સ્વીકારવામાં નહીં આવે
તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે અને અમારા સમાજના અગ્રણી એવા બિરસા મુંડાના માર્ગે અમે સામાજિક આગેવાનોને સાથે રાખીને અમે સૌથી મોટું વિશાળ પ્રમાણમાં જન આંદોલન કરીશું. જોહાર, જય આદિવાસી.